नमस्ते मित्रों, आपणो बीजो प्रकरण चाली रह्यो छे अने धीरे धीरे आपणे गणतरी तरफ जई रह्या छे। प्रकरणनी शरूआत थई हती के धंधाकीय व्यवहार बराबर बे के तेथी वधु व्यक्तिओ वच्चेनी वच्चे धंधा माटेनी वस्तु के सेवानी रोकड के साख पर फेरबदलीने धंधाकीय व्यवहार कहे छे, अथवा नाणाना एकमोमां आपी शकाय तेवी बे के तेथी वधु व्यक्ति पीढ़ी के एकमो वच्चेनी लेवड़ देवड़ने पण धंधाकीय व्यवहार कहे छे। धंधाकीय व्यवहारना मुख्य बे प्रकार छे, आर्थिक व्यवहार अने बिन आर्थिक व्यवहार। आर्थिक व्यवहार जे व्यवहारनुं मूल्य नाणाना एकमोमां आपी शकाय तेवा व्यवहारोने आर्थिक व्यवहार कहे छे, जे व्यवहारोनुं मूल्य नाણાના એકમોમાં આપી ન શકાય તેવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહે છે। ત્યાર પછી આર્થિક વ્યવહારમાં બે રાખ્યા હતા, વિનિમયના માધ્યમના આધારે પર રોકડ વ્યવહાર, જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી હોય અથવા બેંક દ્વારા લેવડ દેવડ થતી હોય તેવા વ્યવહારોને આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ। રોકડ વ્યવહારથી રોકડ શિલક અને બેંક શિલકમાં ફેરફાર થાય છે। ઉધાર વ્યવહારમાં પણ જ્યારે ભવિષ્યમાં નાણાં ચૂકવવામાં આવે ત્યારે તે રોકડ વ્યવહાર જ બને છે। ત્યાર પછી બીજું હતું ઉધાર કે શાખનો વ્યવહાર, જે વ્યવહારની અંદર પ્રત્યક્ષ રીતે રોકડની લેવડ દેવડ થતી ન હોય પરંતુ ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરત લેવડ દેવડ થતી હોય તો તેવા વ્યવહારોને બરાબર આપણે શાખના વ્યવહારો કહીશું। શાખના વ્યવહારોથી ઉધાર દેવાદાર અને લેણદારનો સંબંધ ઉદ્ભવે છે। ત્યાર પછી વિશિષ્ટ વ્યવહાર, જે વ્યવહાર રોકડ પણ નથી અને શાખનો પણ નથી પરંતુ વાસ્તવિક હોવાને કારણે તેની નોંધ કરવી પડતી હોય તો તેવા વ્યવહારોને વિશિષ્ટ વ્યવહાર કહીશું। દાખલા તરીકે આગથી પડેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ વગેરે। ત્યાર પછી બીજું બધું હતું કે પક્ષના આધારે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર, જે વ્યવહારની અંદર અન્ય પક્ષની જરૂર ન હોય તેવા વ્યવહારોને આપણે આંતરિક વ્યવહાર કહીશું। દાખલા તરીકે ઘસારો ગણો, કાલકાની અનામતની જોગવાઈ કરવી। ત્યાર પછી બાહ્ય વ્યવહાર, જે વ્યવહારની અંદર બાહ્ય પક્ષ સાથેની લેવડ દેવડ થતી હોય બરાબર, માલિક અથવા ધંધો માલિક અથવા અન્ય પક્ષ સાથે લેવડ દેવડ કરે તો તેને આપણે બાહ્ય વ્યવહાર કહીશું। ત્યાર પછી રોકડના વ્યવહારની ઓળખ કેવી રીતે કરીશું, રોકડ અને ઉધાર વ્યવહારની? તો એની વાત હતી કે માત્ર રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો તેને રોકડ વ્યવહાર સમજવો, નંબર બે રોકડ અને વ્યક્તિનો ઉલ્લેખ હોય તો પણ રોકડ વ્યવહાર સમજવો, રોકડ અને વ્યક્તિ બંનેનો ઉલ્લેખ ના હોય તો પણ રોકડ વ્યવહાર સમજવો, પણ માત્ર વ્યક્તિનો ઉલ્લેખ હોય અને રોકડનો ઉલ્લેખ ના હોય તો તેને ઉધાર વ્યવહાર સમજવો। ઘણી વાર રોકડનો ઉલ્લેખ હોતો નથી અને વ્યક્તિનો ઉલ્લેખ હોતો નથી પરંતુ ચૂકવ્યા કે મળ્યા એવા શબ્દનો ઉલ્લેખ હોય તો પણ રોકડ વ્યવહાર સમજીશું અને આપણે સમજી ચૂક્યા છીએ। ત્યાર પછી વાઉચર, વાઉચર એ ચોપડે લખેલ હિસાબી હિસાબોને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો છે અને તેનો મુખ્ય આધાર, હિસાબી ચોપડાનો મુખ્ય આધાર એ વાઉચર જ હોય છે। તો વાઉચરના પ્રકાર અને વાઉચરના અંગો આપણે ગઈકાલે જોયા હતા, ત્યાર પછી વાઉચરનું અર્થઘટન પણ કર્યું હતું, યાદ કરીએ। જેનો ક્રેડિટ મેમો એનો ઉધાર વેચાણ તો સામા પક્ષની ઉધાર ખરીદી, જેનો કેશ મેમો એનું રોકડ વેચાણ સામા પક્ષની રોકડ ખરીદી, જેની ઉધાર ચિઠ્ઠી એની ખરીદ પરત તો સામા પક્ષનું વેચાણ પરત, અને જેની જમા ચિઠ્ઠી એનું વેચાણ પરત તો સામા પક્ષની ખરીદ પરત, એ જ રીતે જેની રસીદ છે તેની આવક તો સામા પક્ષનો ખર્ચ, અને જેનું વાવચર કે ખર્ચનું બિલ છે તેનો ખર્ચ તો સામા પક્ષની આવક। ગઈકાલે જે વ્યવહારો મેં લખાયા હતા એ વાસ્તવિક વ્યવહારો નથી, વાસ્તવમાં નામું કોઈ એક ચોપડી લખવામાં આવે છે। ચોપડીનો મતલબ શું થશે? દાખલા તરીકે મનોજભાઈના ચોપડે વાવચરનું અર્થઘટન કરો તો આ ચોપડો, આ ધંધો કોનો છે? મનોજભાઈનો, એટલે એક પક્ષ નક્કી થઈ જાય કોણ? મનોજભાઈ, અને બાકીના પક્ષો એ અન્ય હશે। કાલે મેં જે વ્યવહારો લખાયા હતા એ સમજાવવા માટે બંને સમજાઈ શકાય એટલે લખાયા હતા, પરંતુ વાસ્તવમાં વ્યવહારો કોઈ એક ચોપડે લખાય છે જેથી એક પક્ષ આપણો ફિક્સ થઈ જાય છે કોણ? તો કે જેના ચોપડે લખાય તે। તો એવા આજે એક ઉદાહરણ જોઈએ કે નીચેના વ્યવહારનું શ્રી મેહુલના ચોપડે અર્થઘટન કરો, વાઉચરોનું મેહુલના ચોપડે અર્થઘટન કરો બરાબર। તો પહેલો વ્યવહાર છે કલ્પના માટે બનાવેલ 5000 નો કેશ મેમો, તો અહીંયા કોણ છે? કલ્પના, એક પક્ષ છે કલ્પના, હું કોણ છું? તો હું છું મેહુલ, એક પક્ષ મેહુલ થઈ ગયો, કેમ? તો કે મેહુલના ચોપડે લખાય છે એટલે આપણે કોણ? મેહુલ, અને સામો પક્ષ કોણ? કલ્પના। તો કલ્પના માટે બનાવેલ 5000 નો કેસ મેમો, તો કલ્પના માટે બનાવ્યો તો કોને બનાવ્યો છે? મેં એટલે કોણ? મેહુલ, તો પહેલું આવશે મેહુલ અને બીજું આવશે કલ્પના, તો મેહુલે બનાવ્યો છે કલ્પના માટે, મેહુલે બનાવ્યો છે, તો મેહુલનો કેશ મેમો છે, તો મેહુલનું રોકડ વેચાણ, મેહુલનું રોકડ વેચાણ આવશે, અને કલ્પના, કલ્પનાની રોકડ ખરીદી આવશે। આ વાતનું ધ્યાન રાખો બરાબર। એવી જ રીતના ધરતીને આપેલ 3150 નો ક્રેડિટ મેમો, તો ધરતીને કોણે આપ્યો છે? આપણે જો
કોણ મેહુલ તો મેહુલ નું અને બીજું નામ કોનું આવશે ધરતી બરાબર તો મેહુલે બનાવ્યું છે તો મેહુલ નો ક્રેડિટ મેમો છે તો મેહુલ નો ક્રેડિટ મેમો હોય તો મેહુલ નું શું થશે ઉધાર વેચાણ અને સાવા પક્ષે કોણ છે ધરતી તો ધરતી ની શું થશે ઉધાર ખરીદ બરાબર આ યાદ રાખવાનું ત્યાર પછી લખ્યું છે 6000 ની મીનાક્ષીએ આપેલ ઉધાર ચિઠ્ઠી તો મીનાક્ષીએ ઉધાર ચિઠ્ઠી આપણને આપી છે તો બનાવી કોને મીનાક્ષીએ તો પહેલું નામ લખાશે મીનાક્ષી નું અને બીજું કોણ આપણું મીનાક્ષીએ આપણને આપી છે એટલે આપણે કોણ મેહુલ નું તો અહીંયા મીનાક્ષીએ આપેલ ઉધાર ચિઠ્ઠી એટલે મીનાક્ષીએ બનાવી છે તો મીનાક્ષી ની ઉધાર ચિઠ્ઠી તો મીનાક્ષી ની ઉધાર ચિઠ્ઠી તો શું કહેવાય છે જેની ઉધાર ચિઠ્ઠી હોય એનું ખરીદ પરત તો મીનાક્ષી ની ઉધાર ચિઠ્ઠી એટલે મીનાક્ષી નું ખરીદ પરત ગણાશે અને મેહુલ નું શું ગણાશે વેચાણ પરત તો જેની ઉધાર ચિઠ્ઠી મીનાક્ષી ની ઉધાર ચિઠ્ઠી એટલે મીનાક્ષી નું ઉધાર ખરીદ પરત અને સામે પર મેહુલ મેહુલ નું વેચાણ પરત હવે નિર્મળ પાસેથી મળેલ 3150 ની જવા જેટલી તો આ વખતે કોણ નિર્મળ પાસેથી મળી છે એટલે નિર્મળે બનાવી છે તો નિર્મળ ની જમા જેટલી તો અહીં લખાશે પહેલું કોણ નિર્મળ નું અને નિર્મળે આપણને આપ્યું છે એટલે આપણે કોણ મેહુલ નું તો યાદ રાખજો નિર્મળ ની જમા જેટલી તો જેની જમા જેટલી હોય એનું વેચાણ પરત હોય તો નિર્મળ ની જમા જેટલી છે એટલે નિર્મળ નું વેચાણ પરત આવશે તો સામે પક્ષ કયો મેહુલ તો મેહુલ નું શું આવશે ખરીદ પરત આપણે ખાસ યાદ રાખજો મેહુલ નું ખરીદ પરત અને નિર્મળ નું વેચાણ પરત ત્યાર પછી વિદિશાએ આપેલ 2150 ની રસી તો વિદિશાએ આપી છે તો વિદિશાએ આપણને આપી છે તો બનાવી છે વિદિશાએ જેની હોય એ જ બીજાને આપે તો વિદિશાની રસીદ આપી છે તો અહીંયા વિદિશાની રસીદ છે તો એક પક્ષ તો વિદિશા થઈ ગઈ અને બીજો એને આપણને આપી છે એટલે બીજો પક્ષ કોણ આપણે મેહુલ તો વિદિશાની તો વિદિશાની રસીદ છે તો વિદિશાની આવક થશે વિદિશાની આવક થશે અને મેહુલ નો શું થશે તો કે ખર્ચ થશે આ જ શીખવાનું છે ત્યાર પછી છે નિશાએ આપેલ 3100 નો ક્રેડિટ મેમો નિશાએ આપેલ એટલે નિશાએ બનાવ્યો છે કેવો બનાવ્યો છે ક્રેડિટ મેમો તો નિશાનો ક્રેડિટ મેમો તો પહેલું નિશાનો તો જેનો ક્રેડિટ મેમો હોય એનું શું આવશે ઉધાર વેચાણ અને સામો પક્ષ કોણ આપણે એટલે મેહુલનું શું આવશે ઉધાર ખરીદી તો મેહુલ ની આવશે ઉધાર ખરીદી ત્યાર પછી ભાવનાએ બનાવેલ 6150 ની જમા જેટલી તો ભાવનાએ બનાવી છે જમા જેટલી તો ભાવના ની જમા ભાવનાએ બનાવીને આપણને આપી છે તો ભાવના ની જમા જેટલી તો ભાવનાનો જેની જમા જેટલી એનો વેચાણ પરત આવશે તો ભાવનાની જમા જેટલી એટલે ભાવનાનો વેચાણ પરત આવશે અને સામો પક્ષ કોણ આપણે તો આપણે કોણ મેહુલ તો મેહુલ નું શું આવશે ખરીદ પરત આવશે ત્યાર પછી જીનલે બનાવેલ 1750 ની રસીદ તો અહીંયા જીનલે રસીદ બનાવી છે તો જેની રસીદ એની આવક તો જીનલ ની આવક થશે તો લખીશું જીનલ ની શું થશે આવક અને આપણે આપણે આપે એટલે આપણે મેહુલ તો મેહુલનો શું થશે ખર્ચ તો આ રીતના આને લખવાનું છે ત્યાર પછી હિસાબનીશ અંકુર માટે બનાવેલ રૂપિયા 3550 નો પગાર લે હિસાબનીશ એટલે એકાઉન્ટન્ટ આપણા ત્યાં કામ કરે છે અંકુર એને 3550 નો પગાર બિલ બનાવ્યું છે આપણે બનાવ્યું છે તો મેં કહ્યું જેનો પગાર બિલ એટલે ખર્ચનું વાઉચર હોય એનો ખર્ચ અને સામો કોણ છે અંકુર તો અંકુર ની આવક તો શું છે પગાર બિલ એટલે ખર્ચનું બિલ છે તો શું લખીશું જેનો ખર્ચનું બિલ એટલે કોનું છે કોનું ખર્ચનું બિલ છે મેહુલનું તો મેહુલનું શું ગણાશે ખર્ચ ગણાશે
અને કોને આપ્યું છે અંકુર તો અંકુર ની શું ગણાશે તો કે આ વધારે છે એ જ રીતે ભરતસિંહ ને આપી રૂપિયા 1500 ની ઉધાર ચિઠ્ઠી તો ભરતસિંહ ને આપણે આપી છે એટલે આપણી ઉધાર ચિઠ્ઠી થઈ ભરતસિંહ ને આપી એટલે આપણે આપી છે તો આપણે કોણ મેહુલ તો લખીશું મેહુલ ની હવે મેહુલ ની ઉધાર ચિઠ્ઠી છે ઉધાર ચિઠ્ઠી મેહુલ ની છે મેહુલ ની ઉધાર ચિઠ્ઠી એટલે મેહુલ નું ખરીદ પરત આવશે ખરીદ પરત સામે પક્ષ પણ છે ભરતસિંહ તો ભરતસિંહ નું શું આવશે વેચાણ પરત એ જ રીતે મીકાસિંહ ને આપેલ 6000 ની ચા પાણી નું આવજે હવે મીકાસિંહ ચા પાણી વેચે છે તો આપણે મીકાસિંહ ને ચા પાણી નું વાઉચર આપ્યું એટલે આપણું વાઉચર છે એટલે આપણો ખર્ચ થશે અને મીકાસિંહ ની આવક થશે તો આપણે પણ મેહુલ તો લખીશું મેહુલ નું વાઉચર છે એટલે મેહુલ નો ખર્ચ થશે અને મીકાસિંહ ની શું થશે આવક થશે ત્યાર પછી વરુણે આપેલ રૂપિયા 1750 નું ઉધાર ચિઠ્ઠી હવે વરુણે આપેલ એટલે વરુણે આપણને આપી છે તો આ ઉધાર ચિઠ્ઠી કોની છે વરુણ ની તો ટીક કરાય કે વરુણ ની ઉધાર ચિઠ્ઠી તો શું થશે વરુણ નું તો જેની ઉધાર ચિઠ્ઠી એનું ખરીદ પરત એટલે વરુણ નું ખરીદ પરત થશે અને સામે પક્ષ કોણ આપણે મેહુલ તો મેહુલ નું શું થશે વેચાણ પરત થશે એ જ રીતે જનક પાસેથી મળેલ 1100 રૂપિયાની રસીદ જનક પાસેથી મળેલ રસીદ તો જનકે આપણને રસીદ આપી છે તો જનકની રસીદ થઈ તો જેની રસીદ એની આવક તો શું લખીશું જનકની આવક અને સામો પક્ષ એટલે કોણ આપણે આપણે એટલે મેહુલ તો મેહુલનો ખર્ચ તો મેહુલનો ખર્ચ એ જ રીતે નવ્યાએ આપેલ 3150 ની રસીદ ફરીથી એની એ જ વાત નવ્યાએ આપેલ પણ મારા ખ્યાલ થી નવ્યા ને કરી દીધી નવ્યા ને આપેલ 3150 તો નવ્યા ને કોને આપી આપણે આપણે એટલે મેહુલ તો મેહુલ ને રસીદ આપી એટલે મેહુલ ની રસીદ થઈ તો મેહુલ ની રસીદ છે એટલે મેહુલ ની આવક મેહુલ ની આવક અને નવ્યા નો શું થશે ખર્ચ એ જ રીતના જનક માટે બનાવેલ 2150 ની જમા ચિઠ્ઠી તો જનક માટે કોને બનાવી છે આપણે એટલે આપણી જમા ચિઠ્ઠી થઈ એટલે આપણે કોણ મેહુલ તો મેહુલ ની જમા ચિઠ્ઠી એટલે મેહુલ નું શું આવશે વેચાણ પરત જેની જમા ચિઠ્ઠી એનું વેચાણ પરત અમે સામો પક્ષ કોણ થશે જનક તો જનક નું થશે જનક નું આવશે ખરીદ પરત તો આ રીતે આખી એક્સરસાઇઝ તમારે તૈયાર કરીને લાવવાની છે આવી એક એક્સરસાઇઝ તમને ઘરે છે બી આપીશું આની અંદર એક પક્ષ જેના ચોપડે લખાય તે અને બીજો પક્ષ બહાર ઘણી વાર બહારના પક્ષનું નામ ના આપ્યો દાખલા તરીકે આપણે બનાવેલ 6000 નો કેસ નું તો આપણે જે મેહુલ તો મેહુલ નો કેસ મેમો એટલે મેહુલ નો રોકડ વેચાણ સામાવાળાનું નામ ના આપ્યું હોય તો તારે લખવાનું સામા પક્ષ ની રોકડ ખરી નામ ના આપ્યું હોય તો સામો પક્ષ શબ્દ લખી દઈશું નમસ્કાર